हेलो फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन मा। आज आपणे बनावीशुं इंस्टंट गुंदानुं अथाणुं। आ अथाणामां कोई पण पलाळ्या वगरनी माथाकूट वगर झटपट आ एकदम टेस्टी चटाकेदार गुंदानुं अथाणું बनावीशुं। जो तमे क्यारे गुंदानुं अथाणું आ रीते न बनाव्यो होय तो रेसिपी एकवार तमे जरूरथी ट्राय करजो। तो गुंदानुं अथाणું बनाववा माटे मैं अहींया 300 ग्राम 250 થી 300 ગ્રામ જેટલા આપણે ગુંદા લેશું। ગુંદાના ડીટીયાનો ભાગ છે આ રીતે અલગ કરીશું। ગુંદાને મેં એકદમ સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે। હવે આપણે ગુંદાને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું। ઉપર ગુંદા ડૂબે એટલું પાણી ઉમેરીશું। તો ગુંદા ડૂબે એટલું જ પાણી આપણે ઉમેરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને એક વિસલ કરી લઈશું। તો એક વિસલ જ કરવા દેવાનું, વધારે જો થોડું પણ થશે તો તમારા ગુંદા ભરતા તમને નહીં ફાવે, એટલે એક વિસલ જ કરીશું। તો ગુંદા જ્યાં સુધી બફાય ત્યાં સુધીમાં આપણે એક વઘાર્યું મેં લીધું છે એમાં 1 કપ જેટલું તેલમાં રહે અને તેલને આપણે હવે ગરમ કરીશું। તો એકદમ ધુમાડો નીકળે એવું આપણે તેલ ગરમ કરીને રેડી કરી લઈશું અને પછી ઠંડુ પડે પછી આ તેલ આપણે વાપરીશું। અહીંયા મેં મસ્ટર્ડ ઓઇલ, તો રાઈનું જે તેલ આવે એ મેં લીધું છે, પણ યુઝ્યુઅલી શીંગ તેલ વધારે વપરાય છે, પણ રાઈના તેલથી પણ ટેસ્ટ બહુ સારો એવો આવે છે। તો રાઈનું કે શીંગનું તેલ જે પણ તમારા પાસે હોય એ તમે લઈ શકો છો। તો ધુમાડો નીકળે ત્યાં સુધી હું એને ગરમ થવા દઈશ। તો તેલમાં ધુમાડો નીકળવા લાગ્યો છે, ગેસની આંચ બંધ કરી તેલને આપણે ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે એક કેરી લેશું। તો મેં અહીંયા રાજાપુરી કેરી આવે એ લીધી છે। આપણે કેરીને છીણ ખમણીની જે મીડિયમ હોય એમાં સારી રીતે ખમણી લઈશું। તો કેરીને એકદમ ધોઈ લેવાની, ડ્રાય કરી લેવાની અને પછી આપણે એને ખમણી લઈશું। તો મેં કેરીને ખમણી લીધી છે। હવે આપણે એમાં 2 થી 3 ટીસ્પૂન, તો હું અહીંયા રેડીમેડ બહારનો જે મસાલો આવે અચારનો એ વાપરવાની છું। એમાં ઓલરેડી મીઠું હોય જ છે, એટલે આપણે માત્ર કેરીના છીણ પૂરતું જ મીઠું ઉમેરીશું। તો 3 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, સાથે સાથે એમાં 1 કપ મસાલો, અચાર મસાલા જે બહાર મળે એ લીધો છે 1 કપ જેટલો છે, અને 1 પેકેટ જે એનું આવે 200 ગ્રામ જેટલું એ મેં લીધું છે, અને આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે કેરી તમે ગુંદામાં મિક્સ કરશો એટલે એનો ટેસ્ટ છે એ બહુ જ સારો એવો આવે છે। તો સારી રીતે મિક્સ મેં કરી લીધું છે। હવે ગુંદાને એક વિસલ થઈ ગયું છે, પ્રેશર નીકળી ગયું છે, આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને ગુંદામાંથી પાણી નિતારી દઈશું અને ગુંદાને એકદમ ઠંડા થવા દેવાના છે। તો ગુંદાને હું ઠંડા થવા દઈશ। ગુંદા હવે ઠંડા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો સારી રીતે બફાઈ ગયા છે। તો એક જ વિસલમાં ગુંદા છે એ આપણે આખા રહે એ રીતે બાફવાના છે, બિલકુલ તૂટવા ન જોઈએ એ ધ્યાન રાખવાનું। પછી તમારે ગુંદાને હલકો દબાવવાનું અને એમાંથી એના જે ઠળિયા હોય એ કાઢવાનું। તો જો કાચા ગુંદા હોય તો એના બિયા કાઢવામાં થોડો પ્રોબ્લેમ થાય, પણ આ રીતે જો તમે ગુંદાને બાફી લેશો તો તમે થોડું એવું ગુંદાને પ્રેસ કરશો માત્ર, તો આંગળીના મદદથી જ તમારે આ ઠળિયો છે ગુંદાનો એ નીકળી જશે। નાઇફ તમે છરી જો લેશો તો જો વધારે શાર્પ હશે તો ગુંદો તમારો તૂટી જશે, એટલે આ રીતે આપણે એને આંગળીના મદદથી જ ગુંદાને હલકો પ્રેસ કરી અને બીયું કાઢી લઈશું અને આ રીતે બધા જ ગુંદામાંથી આપણે ઠળિયા કાઢી લેશું। તો ગુંદા મેં બધા જ રેડી કરી લીધા છે। હવે જે આપણે મસાલો કેરીવાળો તૈયાર કર્યો છે એ ગુંદામાં ભરીશું, તો હળવે હાથે ભરવાનું એટલે ગુંદુ તૂટી ન જાય, અને એક કાચની બરણી અને એકદમ ચોખ્ખી અને ડ્રાય હોય એ બરણીમાં આપણે ગુંદા નાખીશું। તો આ રીતે મસાલો ભરી ભરી અને હું બધા જ ગુંદા છે એ બરણીમાં નાખતી જઈશ। તો દબાવીને સારી રીતે પૂરું ગુંદામાં ભરાય એ રીતે સ્ટફિંગ ભરવાનું, તો આ રીતે દબાવીને બધા જ ગુંદાને હું સારી રીતે ભરી લઈશ। ગુંદા ભરાઈ જાય એટલે જે મસાલો બચે એ પણ આપણે ઉપરથી બરણીમાં જ નાખી દેવાનો છે। તમે જોઈ શકો છો મેં બચેલો મસાલો પણ ઉપર આ રીતે ગુંદામાં નાખ્યો છે, અને તેલ જે આપણે ગરમ કર્યું હતું એ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, એ આપણે તેલ ગુંદા ડૂબે એ રીતે નાખવાનું। અહીંયા મેં 1 કપ જેટલું લીધું છે, પણ ગુંદા ડૂબે એટલું તેલ ઉપર રાખવાનું, તો તમને જો જરૂર લાગે તો 1 કપ વધારે તેલ ગરમ કરી અને આ રીતે ગુંદામાં ઉપર નાખી દેવાનું।
ગુંદાને તમે જોઈ શકો છો આ રીતે તેલ સાઈડમાં રહે એવી રીતે તેલ ઉપર રહે એ રીતે રાખવાનું. જો તમારે તેલ ઓછું વાપરવું હોય તો આ અથાણાંને તમારે રેફ્રિજરેટરમાં રાખવાનું, નહીંતર તેલ ઉપર સુધી ડૂબાડેલું રાખો તો એ બહાર પણ સારું રહે છે. આ અથાણું રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી સારું રહે છે અને બહાર જો તમારે રાખવું હોય ઉપર તેલ ડૂબીને તો બી આ અથાણું 6 મહિના સુધી સારું રહે છે. તો આ રીતે જો તમે ક્યારેય ગુંદાનું અથાણું ન બનાવ્યું હોય તો આ ઇન્સ્ટન્ટ ગુંદા કાચી કેરીનું અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપી માટે બેલ આઇકન પ્રેસ કરજો. ગુંદાનું